નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા ટૉપિકની અંદર ગરીબી ઘટાડવાના ઉપાયોની અંદર પેજ નંબર ફિફ્ટી નાઇન ઉપર ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ યોગ્ય કર નીતિનો ઉપયોગ માનવ મૂડી રોકાણમાં વધારો વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ ત્યારબાદ રોજગારલક્ષી કાર્યક્રમની અંદર આપણે જે અહીંયા ફોટોગ્રાફ આપ્યો છે તેની ઉપર જોઈએ તો રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે ગરીબી નિવારણ માટેની માટે રોજગાર લક્ષ્યના કાર્યક્રમની અંદર નંબર એક સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ જેને આઈઆરડીપી અથવા સુવર્ણ જંત્રી ગ્રામ સ્વરોજગાર યોજના કહીશું છઠ્ઠી મિત્રો અહીંયા સુવર્ણ જયંતિ ગ્રામ વિકાસ કાર્યક્રમની અંદર છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા તે બધા કાર્યક્રમોને સંકલિત કરી બે ઓક્ટોબર ઓગણીસો એંસીથી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ આઈઆરડીપી શરૂ કરવામાં આવેલો એટલે કે ગાંધી જયંતિના દિવસે ઓગણીસો એંસીના દિવસથી ગ્રામ વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આઈઆરડીપીનો મૂળ ઉદ્દેશ ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવો કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે આ કાર્યક્રમમાં લક્ષિત જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું મિત્રો આ યોજનાની અંદર આપણે વાત કરીએ ગામડાની અંદર જે લક્ષિત જૂથો હતા જે લોકો ખરેખર ગરીબી રેખા નીચે જીવતા હતા તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો ખેતમજૂરો ગામડાના કારીગરો આ બધા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો એટલે કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમની અંદર ખેતમજૂરો સીમાંત ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો કે જે ખરેખર ગરીબ હતા આ રીતે આઈઆરડીપી કાર્યક્રમ ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો જે ગરીબીના રૂપમાં આપણને જોવા મળ્યો હવે મિત્રો જે બીજો ટૉપિક છે સ્વરોજગારી માટેના કાર્યક્રમો આઈઆરડીપી અને અન્ય કાર્યક્રમો નીચે મુજબ છે જેમાં આઈઆરડીપી એટલે કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ ટી આરવાય એસમ ટ્રાયસેમ એનું ગુજરાતી નામ છે સ્વરોજગારી માટે ગ્રામીણ યુવકોને તાલીમ ત્રીજું નામ છે ડી ડબ્લ્યુ સી આર એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ કાર્યક્રમ મુદ્દા નંબર ચાર એમ ડબ્લ્યુ એસ દસ લાખ કુવાઓની યોજના મુદ્દા નંબર પાંચ સિટ્રા ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કિટ પૂરી પાડવી ટૂલ કિટની વાત કરીએ તો ખાસ કરીને હું સોની છું દાખલા તરીકે તો મને સોનીમાં જે પણ ઓજારો જોઈતા હોય તે આ યોજના અંતર્ગત મને મળશે છઠ્ઠી યોજના છે ગંગા કલ્યાણ યોજના ખાસ કરીને સ્ત્રીઓ માટેની યોજના છે એટલે કે એક એપ્રિલ ઓગણીસો નવ્વાણુંથી આઈઆરડીપી અને તેની સાથે સંકળાયેલ અન્ય યોજનાઓ ભેગી કરી સુવર્ણ જંત્રી ગ્રામ સ્વરોજગાર યોજના જેને આપણે એસ વાય નામ આપવામાં આવ્યું આ યોજનામાં ગામડાઓમાં ટચુડા ઉદ્યોગોનો વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ ટેકનોલોજી ધિરાણ ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધાઓ ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આ કાર્યક્રમની અંદર જે લોકો ખરેખર ગરીબ છે ખેતમજૂરો છે એવા લોકો માટે આ કાર્ય આ કાર્યક્રમ ગામડાની અંદર જે ચલાવવામાં આવે છે જેનું નામ આપણે જોયું કે એસ એસ વાય એટલે કે સુવર્ણ જંત્રી ગામ સ્વરોજગાર યોજના તો આ વસ્તુ થઈ લક્ષી કાર્યક્રમમાં બરાબર મિત્રો ઓકે હવે મિત્રો આપણે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો ઉપર આગળ વધીશું કે જેની અંદર કામ કરવાનું અને સીધું વેતન એટલે કે રોજગારી મેળવવાની વાત આવે છે આની અંદર જ્યારે આપણે આગળની જે યોજના જોઈ હતી એની અંદર વિવિધ પ્રકારે સહાયની વાત હતી આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટે વ્યૂહરચનાનો એક ભાગ છે જે બહુઆયામી ઉદ્દેશો ધરાવે છે વેતનિક રોજગારી માટેના કાર્યક્રમનું લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેમની પાસે ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતી પરંતુ પૂર દુષ્કાળ અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે એટલે મિત્રો આની અંદર લખ્યું કે જેમની પાસે શ્રમ સિવાય બીજો કોઈ જ સહારો નથી હોતો માત્ર મજૂરી વર્ક જ કરે છે તેવા લોકો માટેની આ યોજના છે આ કાર્યક્રમ હેઠળ ગામડામાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવે છે તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય છે તેવા પ્રયાસો થાય છે વેતન રોજગારી કાર્યક્રમમાં એટલે મિત્રો આની અંદર માણસ કામ કરે એટલે કે મજૂર હોય તે કામ કરશે અને તેને વેતન આપવાનું પણ ખાસ કરીને જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેવા લોકો માટે આ ખાસ જોવા મળે છે આગળ જોઈએ એમાં જવાહર રોજગાર યોજના તેમાં જવાહર તેમાં આપણે આગળ વાત કરીએ તો જવાહર રોજગાર યોજના રોજગાર બાહેદર યોજના એટલે કે ઈ એ એસ કાર્યક્રમનો સમાવેશ થયો છે હવે મિત્રો પરીક્ષા માટે ખૂબ અગત્યનું પ્રધાનમંત્રી રોજગાર યોજના ઓગણીસો નેવુંના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગાર રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ હતી તેમજ જાહેર ક્ષેત્રમાં તેની વૃદ્ધિ નકારાત્મક રહી હતી તો બીજી તરફ રોજ બેરોજગારીના દરમાં ઝડપી વધારો થયો હતો આ પરિસ્થિતિમાં સ્વરોજગારી માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી જેનો હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગાર માટે સાહસો સ્થાપવામાં મદદ કરવાનો છે એટલે લખ્યું છે આની અંદર કે જાહેર ક્ષેત્રમાં વૃદ્ધિ ઓગણીસો નેવુંના દાયકામાં જે નકારાત્મક રહી હતી અને જે કે જે શિક્ષિત લોકો હતા એ લોકોને મદદ કરવાના હેતુથી સ્વરોજગારી એટલે કે રોજગારી આપવાના હેતુથી આ સાહસો સ્થાપવામાં મદદ કરવાનો છે જેને આપણે પી એમ વાયની યોજના કહીશું ત્યારબાદ મિત્રો આપણે બીજી જે યોજના છે રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન બે હજાર પાંચ નરેગા યોજના પરીક્ષા માટે ખૂબ અગત્યની છે વર્ષ બે હજાર પાંચમાં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન નરેગા મંજૂર કરવામાં આવ્યો હતો જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી ઊભી કરી દર વર્ષે દર વર્ષે શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી સો દિવસની રોજગાર પૂરી પાડવાની પૂરી પાડવાનો છે વર્ષ બે હજાર નવમાં નરેગાને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી ક મનરેગાનું સ્વરૂપ આપવામાં આવ્યું મિત્રો આ યોજનાની વાત કરીએ તો બે હજાર પાંચમાં જે આ યોજના શરૂ થઈ ત્યારથી લઈને જે પણ ગામડાની અંદર આપણે ઉદાહરણ આપીને સમજાવ કે ગામડાની અંદર કૂવાઓને રિચાર્જ કરવા એટલે કૂવા અંદર ઊંડા કરવા હોય ગામડાની અંદર કોઈ બસ સ્ટેશન બનાવવું હોય તો આવા જે ગામડાના ગરીબ લોકો છે તેને સીધી રીતે કામ આપ ઓછામાં ઓછા સો દિવસ કામ આપવાનું અને એને સીધો વેતન આપવાનું આ યોજનાની અંદર કામ કર આ યોજનાની અંદર આ રીતે કાર્ય કરવામાં આવતું હોય છે સીધો પગાર આપવામાં આવતો હોય છે કે રોજના ત્રણસો રૂપિયા આપવા સરકાર જે નક્કી કરે છે તે પ્રમાણે મનરેગાની અંદર આ પ્રકારે પૈસા આપવામાં આવતા હોય છે મિત્રો બીજી વાત કરીએ ખૂબ અગત્યનો ટૉપિક છે આવાસ યોજનાઓ તો ભારતના ગામડાઓમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અર્ધશાહી કામચલાઉ મકાનોમાં રહે છે ગરીબોની યોગ્ય રહેતાણની સુવિધા પૂરી પાડવાના હેતુથી વર્ષ બે ઓગણીસો પંચ્યાસી અને છ્યાસીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ એસસી એસ એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગને મકાની સુવિધા પૂરી પાડવા માટે આઈ એ એટલે કે ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી એટલે કે એસસી એસ ટીના જે ગરીબી રેખા નીચે બીપીએલ જે કુટુંબો હતા બિલો પોવર્ટી લાઈન નીચે જીવતા કુટુંબો હતા તેમને મકાની સુવિધા આપવાની આ યોજનાની અંદર વાત છે આ ઉપરાંત બે હજાર તેર અને ચૌદમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી એટલે કે તેર ચૌદમાં રાજીવ આવાસ યોજના અમલમાં મૂકાવી જેની જે અંતર્ગત શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબ કુટુંબોને ગરીબ કુટુંબો જે ગંદી ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય શહેરી ક્ષેત્રોમાં ઝડપથી વધતા આવાસની સમસ્યાને ધ્યાનમાં રાખીને પચીસ જૂન બે હજાર પંદરથી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે પચીસ જૂન બે હજાર પંદરથી પી એમ એ વાય પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે આપ આવાસ યોજના ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધા તો પૂરી પાડે છે પરંતુ સાથે સાથે રોજગાર સર્જનનું પણ મહત્ત્વનો સ્ત્રોત બને છે એટલે ગામડાની અંદર અલગ ગામડાની અંદર આપણે વાત કરીએ તો ઇન્દિરા આવાસ યોજના છે શહેરીની અંદર વાત કરીએ તો રાજીવ આવાસ યોજના છે તેમજ બે હજાર પંદરથી તો આ યોજના જે શહેરી ગરીબો માટે યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આ પ્રકારે બનાવવામાં આવી છે તો યાદ રાખજો મિત્રો પરીક્ષા માટે ખૂબ અગત્યનો ટૉપિક છે આવાસ યોજના હવે પછી આપણે આગળ વાત કરીએ તો સામાજિક સલામતીની યોજનાઓ તો મિત્રો ભારતમાં ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે સામાજિક સલામતીની યોજના શરૂ કરવામાં આવી છે અસં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નવ મે બે હજાર પંદરથી અટલ પેન્શન યોજના અમલીકરણ અમલમાં આવી છે તો અસંગઠિત ક્ષેત્રના કામદારો કોને કહીશું મિત્રો કોઈ સામાન્ય કલર કામ કરતું હોય કોઈ પેઇન્ટિંગ કલર કામ કરતું હોય કોઈ કળિયા કામ કરતું હોય કોઈ પરશુરંગ કામ કરતું હોય આ બધા આ બધા કારીગરોને આપણે અસંગઠિત ક્ષેત્રમાં સમાવીશું જેમના માટે એક પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ અઢારથી સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિઓને રૂપિયા બારના નજીવા પ્રીમિયમે બે લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક ત્રણસો ત્રીસના પ્રીમિયમે બે લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની અંદર આપણે વાત કરીએ તો અઢારથી સિત્તેર વર્ષના જે લોકો હોય અને બેંકમાં ખાતું હોય તો બાર બાર રૂપિયા આપણે ભરીને બે લાખનો અકસ્માત વીમો મળે છે અને ત્રણસો ત્રણનું પ્રીમિયમ ભરીએ તો બે લાખનો જીવન વીમો આપણને જીવન જ્યોતિ યોજ જીવન જ્યોતિ વીમા યોજના પણ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી છે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળ નિશ પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ યોજના પણ શરૂ કરવામાં આવી છે એટલે આપણે વાત કરીએ ખેતી ક્ષેત્રે જે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે આ નિષ્ફળતાને સામે રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ સામાજિક સલામતીની યોજનાઓ જેટલા ટૉપિક છે એની અંદર એમસીક્યુમાં એક એક ગુણમાં પૂછાય છે કે વાર્ષિક ત્રણસો ત્રીસના પ્રીમિયમ આપીને કેટલા લાખનો વીમો મળે છે ત્યારબાદ અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી છે આખો ટોપિક તો કદાચ બહુ ઓછી શક્યતા છે પરંતુ આની અંદરથી વિકલ્પો ખૂબ સારા એવા પ્રમાણમાં પૂછાતા હોય છે મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ સામાજિક સલાહતીની યોજનાઓ જોયા પછી હવે આપણે જનધન યોજનાઓ વિશે જનધન યોજના વિશે જોઈશું જેની અંદર નાણાકીય સમાવીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેના મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના આ યોજના અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ શરૂ કરવામાં આવી હતી અને પં જેના પ્રથમ જ દિવસે વન ફાઇવ કરોડ એક પાંચ કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા આઠમી જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા બાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ થઈ હતી જ્યાં દસ હજાર પાંચસો નેવું કરોડની થાપણો મૂકવામાં આવી છે મિત્રો જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લીધા મે મહિનામાં એના ચાર જ મહિનાની આપણે વાત કરીએ ચાર જ મહિનાની અંદર તેમણે એક આ યોજના સફળતાપૂર્વક અમલીકરણ બનાવી હતી પ્રધાનમંત્રી જનધન યોજનાની પ્રધાનમંત્રી જનધન યોજના જેની અંદર પ્રથમ દિવસે જ એક પોઈન્ટ પાંચ કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા અને આઠ જાન્યુઆરી સુધીમાં તો બાર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયા બાર પોઈન્ટ અઠાવન કરોડ થઈ ખાતાની સંખ્યા ત્યારબાદ તેમાં પાંચસો કરોડની પણ થાપણો મૂકવામાં આવે મિત્રો જનધન યોજનાનું મહત્વ અને તેના લક્ષણો વિશે આપણે વાત કરીએ તો બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે આની અંદર આપણે જનરલ વિચારીએ તો પ્રાદેશિક અસમાનતા ઘટે પ્રાદેશિક અસમાનતા છે તો ગામડાના છેવાડાના માનવીને પણ બેંક સાથે કનેક્ટિંગ કરવા કરવું મિત્રો આપણને ખબર જ છે કે જનધન યોજનાની અંદર આજે પ્રાઇમરી સ્કૂલમાં ભણતા બાળકોના પણ શાળામાં ખાતા હોય છે સરકાર સીધે સીધી શિષ્યવૃત્તિ જે પણ જે પણ ધનરાશિ હોય તે જીતેલો હોય તો સીધી તેને ખાતામાં જૂ ખાતામાં જ જમા કરાવવામાં આવે છે એટલે કે જેના મૂળમાં આપણે વાત કરીએ તો ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય તે હેતુ હતો એક્ઝામ્પલ તરીકે એક ગરીબ બાળક મહા ખેલ મહાકુંભની અંદર પાંચ હજાર રૂપિયાનું કોઈ ઇનામ જીત્યું હોય તો સરકાર તેના ખાતામાં સીધા પૈસા નાખશે એટલે કે એ ગરીબ પરિવારનો બાળક છે તેને સીધા પૈસા મળે કદાચ શક્ય છે કે જો કેશ પૈસા આપવામાં આવે તો કદાચ કોઈ ઓછા આપે ન આપે પરંતુ આની અંદર સીધા ખાતામાં જ જમા થતા જોવા મળે છે જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તે શૂન્ય સિલક સાથે ખોલાવવામાં આવે છે મિત્રો અંડરલાઇન્સ કરેલી છે જોજો એની અંદર એક રૂપિયે બેલેન્સ ન રાખીએ તો મિત્રો આની અંદર ચાલી શકે છે અને આ ખાતું ખોલાવ્યાના પાંચ માસ પછી તેમાંથી પાંચ હજારનો ઓવરડ્રાફ્ટ મળી શકે છે એટલે કે આ ખાતું ખોલાવો તો આપણે પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ એક્સ્ટ્રા રૂપિયા આપણે જોઈતા હોય તો તેમાંથી મળી શકે છે આ યોજના છવ્વીસમી જાન્યુઆરી પહેલાં ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું છે એટલે કે છવ્વીસ જાન્યુઆરી પહેલાં જેણે પણ આ ખાતું ખોલાવ્યું છે તેને જીવન વીમાનો લાભ પણ આપવામાં આવે છે પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમા સમાવેશીકરણ એટલે કે ફાઇનાન્શિયલ ઇન્કલુ ઇન્કલુશન માટે સર્વગ્રાહી યોજના ગણવામાં આવે છે બીજી રીતે માઇક્રો ફાઇનાન્સ સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે મિત્રો આ યોજનાની અંદર નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન છે તેમની માઇન્ડ જે આપણે કહીએ કે તેમના માઇન્ડની અંદર આ જનધન યોજનાની અંદર એવું નક્કી કરવામાં કે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ગરીબના મૂળમાં જવું અને એની ગરીબી ઘટાડવા માટે આ પ્રકારે ખાતા ખોલાવવા અને સરકાર દ્વારા જે પણ રૂપિયા આપવામાં આવે છે તે સીધે સીધા રૂપિયા તેમના ખાતામાં જમા થઈ જાય સૂક્ષ્મ ધિરાણ પણ એમાં મેળવી શકાય અને બેન્કિંગની સુવિધા સારામાં સારી પૂરી પાડી અને અર્થતંત્રને વેગવંતુ બનાવવું એ જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો તો મિત્રો આ વસ્તુ થઈ જનધન યોજના